ઘણી બધી યોગ્યતા એમની નિહાળી એમના ગુરુ ભગવાન પ્રત્યોત્તમ શ્રી મહારાજે આચાર્ય પદવી નક્કી થઈ. આચાર્ય પદવીનું અર્પણ કરવાનું હતું. સકળ સંઘ ભેગો થયો, આચાર્ય પદવીની ક્રિયા ચાલી અને ક્રિયા કરતાં કરતાં ગુરુદેવે જેવો સૂર્યમંત્ર પ્રદાન કર્યો મુહૂર્તના સમયે અને વાસક્ષેપ નાખીને શક્તિપાત કર્યો, એની સાથે જ એમના ખભે બે બાજુ લક્ષ્મી અને સરસ્વતી દેવી પ્રગટ થઈ ગયા. અને ગુરુએ નિહાળ્યા, રાજી થવાનું કે નારાજ થવાનું? જેમની આચાર્ય પદવી આપતાની સાથે જ લક્ષ્મી અને સરસ્વતી પ્રગટ થઈ જાય, એમની ચાર ઉપાસિકા દેવીઓ હતી, જયા વિજયા જયંતા અને અપરાજિતા, ચાર દેવીઓ એમને ખડે પગે સેવા કરનારી, સ્મરણ કરીને હાજર થઈ જાય, આવા વિશિષ્ટ પુણ્ય પ્રભાવને સંપન્ન બનેલા અને આચાર્ય પદવીની સાથે પ્રગટ થઈ ગયેલા. આમ તો આજાન થાય, લોકોને શું જોઈએ? લક્ષ્મી જોઈએ અને સાધુને શું જોઈએ? સરસ્વતી જોઈએ. બંને મળી ગયા તો શું વાંધો છે? પણ ગુરુ ચિંતિત થઈ ગયા. આચાર્ય પદવી આપનારા ગુરુ વિચારમાં પડી ગયા. આમ એમની ઉદાસીનતા લાગી, માંદે સૂર્યમાં પરખી ગયા, ગુરુ કેમ ઉદાસ છે? ગુરુને કહેવું ના પડે, આ શિષ્યની માનતા હોય છે કે ગુરુના ભાવને પરખી જાય. ગુરુ કહે ને પછી સમજે બીજો નંબર. પહેલા નંબરના ગુરુના હાવભાવ જોઈને પરખી જાય કે ગુરુને શું મનમાં વિચાર ચાલી રહ્યા છે, અને એને અનુરૂપ તરત જ ગુરુદેવની સામે, ગુરુદેવ આપ ચિંતા ન કરતા મને જીવનભરના છ વિઘ્નો ત્યાગની પ્રતિજ્ઞા આપી દો અને ભગતના ઘરની ગોત્રીના ત્યાગની પ્રતિજ્ઞા આપી દો. લોકોને કઈ સમજણ પડી નહીં, ગુરુ ઉદાસીન છે. શિષ્યએ કીધું, સાહેબ જીવનભર છ વિઘ્નો ત્યાગ અને જીવનભર ભક્તના ઘરની ગોત્રીનો ત્યાગ. ગુરુએ તરત પ્રતિજ્ઞા આપી દીધી અને મહાબ્રહ્મચારી ભવને આદેશ પણ આપી દીધા, આશીર્વાદ પણ આપી દીધા, શક્તિપાત પણ કરી દીધો કે માંદેવ સરસ્વતી મહારાજા, ગુરુ સાહેબ કેમ ચિંતિત હતા? જેની સેવામાં દેવીઓ હોય એ પછી ઢીલો થઈ જાય, શિથિલ બની જાય, આચાર સંપન્ન બનવાને બદલે શિથિલાચારી બની જાય, તો એ આ શાસનને દીપાવનારને બદલે શાસનનું અવહેલના કરનારો બની જાય. આવું ન બને એવી ચિંતા હતી ગુરુને કે આના જીવનમાં શું થશે. એના આત્માની ચિંતા કરી. ભૌતિક સમૃદ્ધિ ગમે તેટલી મળે, પણ જો આધ્યાત્મિક સમૃદ્ધિ ન મળી હોય તો એ ભૌતિક સમૃદ્ધિની કોઈ કિંમત નથી આ જીવ શાસનની અંદર. અને ગુરુદેવને આધ્યાત્મિક ચિંતા હતી. જેવી પ્રતિજ્ઞા લીધી કે એ પોતે સાવધાન છે, ગુરુના ભાવને પરખી ગયા અને ગુરુએ અંતરના આશીર્વાદ લીધા. મહાન બ્રહ્મચારી એવા માંદેવ સુરસજી મહારાજાએ આ જીવ શાસન ઉપર જે આપત્તિ આવી, તક્ષશિલાની અંદર વેંતરદેવનો ઉપદ્રવ થયો, ઢગલાબંધ માણસો ચિકાર મરવા માંડ્યા વેંતરના ઉપદ્રવના કારણે, ત્યાંના સંઘના આગેવાનો જે કે રહ્યા, કેટલાય માણસો મળ્યા, કેટલા રહ્યા, એ લોકો વિચાર કર્યો કે શું કરવું, આ સંઘને આપત દૂર કેવી રીતે કરવી. તે વખતે માંદેવ શ્રી મહારાજ નાડોલ નગરમાં, રાણકપુરની બાજુમાં નાડોલ નગરમાં વિરાજમાન હતા. મૂળ પોતે નાડોલ નગરના, જે વખતે નાડોલમાં વિરાજમાન હતા, ત્યાંના તક્ષશિલાના સંઘના આગેવાનો ભેગા થઈને અહીંયા નાડોલ નગરમાં આવ્યા. આવીને વિનંતી કરી, ગુરુદેવ આ તક્ષશિલામાં કોઈ ગંતવ્યનો ઉપદ્રવ થઈ ગયો છે, ઢગલાબંધ માણસો મરી રહ્યા છે, આપ કંઈ ઉપકાર કરો. તાત્કાલિક તો ઉંમરના કારણે વિહાર કરી જઈ શકે એમ નથી, તો ત્યાંને ત્યાં બેસીને લઘુ શાંતિ સ્તોત્રની રચના કરી, જે દરરોજ આપણે સાંજે પ્રતિમાણ બોલીએ છીએ, લઘુ શાંતિ શાંતિમ શાંતિમ શાંતમ શાંતમ શાંતાસ્તનું સ્તુત્ય, એ જે જયા વિજયા જયંતા અપરાજિતા ચાર દેવી એમની જે પ્રસન્ન હતી, એ દેવી અવારનવાર એમની ઉપાસના કરવા માટે હતી, એ દેવીઓના નામ સાથે મંત્રાક્ષરનું જોડાણ કરીને શાંતિની રચના કરીને સંઘને અર્પણ કરી અને એ શાંતિનો પાઠ કરીને પાણી આખા ગામમાં બધે છટાવી દો અને શાંતિ બધાને સંભળાવી દો. ગુરુદેવ આપ્યું, સંભળાવી દો, વેંતરનો ઉપદ્રવ દૂર થઈ ગયો, વેંતરની તાકાત ન રહી કે ઉપદ્રવ કરી શકે. ત્યાર પછી કોઈ મરી જાય ત્યારે શાંતિ સંભળાવવાનો રિવાજ ચાલુ થઈ ગયો કે આજે પણ કોઈ મરી જાય પછી બધા પાછળથી આવે અને ગુરુ ભગવાન પાસે આવે, લઘુ શાંતિ સંભળાવે.
અને પછી કાળક્રમે પેલા શાંતિ સંભળાવતા હતા, પણ પછી છૂટા 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 કોઈ આવે તો કેટલાને સંભળાવી, એટલે સાંજે પ્રતિગણ પછી શાંતિ સંભળાવવાનું વિધાન શરૂ થઈ ગયું કે દરરોજ સાંજે પ્રતિગણ પછી શાંતિ સંભળાવવામાં આવશે. એટલે બધા જેને સાંભળ્યું બધા આવી જાઓ, અને વિશેષ પ્રસંગ હોય ત્યારે પ્રસંગે પણ સંભળાવતું હતું. આ રીતે આ લઘુ શાંતિની રચના કરનારા માનદેવ શ્રી મહારાજે કેટલી જીવન શાસન ઉપર જબરદસ્ત કક્ષાની ઉપકાર કરવાનું કાર્ય અમને કર્યું છે. આવા માનદેવ શ્રીમાને ભાવથી નમસ્કાર કરી એમની પાસે માનતીમ શ્રી મહારાજ થયા કે જેમણે ભક્તામ સ્તોત્ર દ્વારા રાજા ભોજને પ્રતિબોધ કરી બેડી તૂટી ગઈ અને પોતે પ્રગટ્યા. આવા અનેક મહાપુરુષો અને આ માનતીમ શ્રીમાન જેમ ભક્તામની રચના કરી એમ નમીણ સ્તોત્રની પણ એમને રચના કરી. એમ આ બધા મહાપુરુષોએ પોતે આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગલોકમાં સુધારી ગયા, પણ ભવિષ્યના જીવોને પણ લાભ હતા એવી કંઈક રચના કરતા ગયા. આવા મહાપુરુષોને યાદ કરીએ. દુષ્કાળના સમયમાં દેવાનંદ શ્રી મહારાજે શાસનની અંદર જ્યારે દુષ્કાળ પડ્યા, લોકોના સાધુઓના અભ્યાસ બંધ થઈ ગયા, દુષ્કાળના કારણે ગોતી પાણી મળે નહીં, એટલે છૂટા 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 બધાને રહેવું પડ્યું. એના કારણે ભણાવનાર હોય એ જુદો હોય, ભણનાર જુદા હોય, કોણ ભણાવે? પછી જ્યારે ભેગા થયા ઘણું બધું ભૂલાઈ ગયું, ઘણું બધું વિસરાઈ ગયું, પણ એ બધા ભેગા થયા પછી ફરી પાછી વાંચના કરી આગમ વાંચના કરીને બધા ગ્રંથોસ્થ કર્યા. આવા દેવાનંદ શ્રી મહારાજ વગેરે આ શાસન ઉપર જબરદસ્ત કક્ષાનો ઉપકાર કર્યો છે. આજે આપણને જે શાસ્ત્રો મળે છે કે પહેલાં તો મોડે મોડે ભણતા હતા, એટલે લખાયા પછી આગળ વધ્યા, અને આજે આપણને શાસ્ત્રો મળે છે, 45 આગમ મળે છે. એ આગમો દ્વારા આપણને આત્માનો બોધ કઈ રીતે કરવો, આત્માનું ઉત્થાન કઈ રીતે કરવું એ માર્ગ મળે છે. આવા આવા મહાપુરુષોએ કેટલો ઉપકાર કર્યો. આવા તો અનેક મહાપુરુષો છે, હજી પણ આગળ મહાપુરુષોને યાદ કરીએ. ઉભા થનારાઓને વિનંતી કરું છું, નૌકારસી રોજ હશે, ઘરે કામ રોજ હશે, પણ વીર વંશની વંદનાવલી રોજ નહીં હોય. મેક્સિમમ 15-20 મિનિટ મેક્સિમમ. આપણે ટેસ્ટ મેચની જગ્યાએ વન ડે પરથી સીધા 2020 પર આવી જઈએ, આમ પણ આવી ગયા છે અને આમાં પણ આપણે આવી જઈએ છીએ. હા, અને નૌકારસી આવનારા બધાને જ છે, એટલે કદાચ થોડોક સમય વધારે બેસીને જશો તો ભૂખ થોડીક વધારે કદાચ સારી લાગશે. આપણે શરૂ કરીએ છીએ 57મી કડી. હીર સુરી મહારાજ સાહેબ છે ત્યાંથી પ્રતિબોધ અકબરનો કીધો, પણ આ એટલા માટે જ કરીએ છીએ કે કોઈને ઊભા થવું ન પડે. એટલે હવે આવું કર્યા પછી પણ જો ઊભા થશો તો એ કદાચ આ બધાનું અપમાન હશે. આપણે બને બોધ અકબરનો કીધો, દ્વિસહસ મુનિ સાર્થાધિપા, હે જગત ગુરુ હીર વિજય સુરીવર, મુજે પ્રતિ કરજો કૃપા, વીર પાત્ર અનુમાન માધારક, વૃદ્ધિ ગોચરી કરો, વીરતિ ધરા વીરતા ધરા, વીર વંશ ને વંદન કરો, વીરતિ ધરા વીરતા ધરા, વીર વંશ ને વંદન
Thank you.